નમસ્કાર દર્શક મિત્રો છે ફરી એકવાર કાશ્મીરની ટાર્ગેટ કિલિંગ શરૂ થઈ ગયું છે કાશ્મીરી પંડિતોનો જેનોસાઈડ કરવામાં આવ્યો હતો જેની ઉપર એક મૂવી પણ બની હતી ધ કાશ્મીર ફાઇલ આ મૂવી ઘણા ચર્ચાઓ અને વિવાદોમાં રહી હતી એવી રીતે હવે ઓગણીસો દાયકામાં જેવી રીતે ટાર્ગેટ કિલિંગ એટલે કે લોકોને સોધી સોધીને મારી નાખવામાં આવતા હતા એવી જ રીતે ફરીથી કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ ફરીથી ચાલુ થઈ ગયું છે તમને જણાવી દઈએ કે ગુજરાત એટલે કે ઇન્ડિયન ગવર્મેન્ટે કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેરનો સિત્તેરની કલમ હટાવી દીધી હતી ભારતના બંધારણના અનુચ્છેદ ત્રણસો સિત્તેર એ જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપ્યો છે જે ભારતના ઉપખંડના ઉપરના ભાગમાં સ્થિત છે કાશ્મીરના મોટો વિસ્તાર એક જે ભાગ છે ત્યાંથી ભારત પાકિસ્તાન અને ચીન ત્યાં વિવાદોનો વિષય રહ્યો છે જમ્મુ અને કાશ્મીરમાં ઓગણીસો ચોપન થી એકત્રીસ ઓક્ટોબર બે હજાર સોળ સુધી ભારત દ્વારા એક રાજ્ય તરીકે સંચાલિત હતું અને કલમ ત્રણસો સિત્તોતેર તેને અલગ બંધારણ રાષ્ટ્રીય ધ્વજ અને આંતરિક વહીવટીની સ્વતંત્ર ધરાવતું સત્તા આપે છે પરંતુ ત્રણસો સિત્યોતેર હટ્યા બાદ પણ ત્યાં ટાર્ગેટ કિલિંગ હજી રોકાયું નથી વાત કરવા જઈએ તો દક્ષિણ કાશ્મીરના શુક્રવાર રાત્રે આતંકવાદીઓએ ફરી એકવાર અન્ય રાજ્યના કામદારોને નિશાન બનાવ્યા હતા આ વખતે તેમણે જે છે પિસ્તલનો ઉપયોગ ન કર્યો હતો બોમ્બ એટલે કે ગ્રેનેડ દ્વારા તે કામદારોને જે છે નિશાન બનાવ્યા હતા ગ્રેનેડ કામદારો પર ફેંકવામાં આવ્યું હતું જેમાં બે કામદારો બહુ ખરાબ રીતે ઘાયલ થયા હતા અને એક કામદારનું ત્યાં મોત નીપજ્યું હતું તો તમને જણાવી દઈએ કે અન્ય રાજ્યના કામદારોમાં આ બે દિવસમાં બીજો હુમલો છે આ પહેલાં એટલે કે ગુરુવાર રાત્રે ચંદુરામાં આતંકવાદીઓએ ઈંટ ભઠ્ઠાના કામદારો પર હુમલો કર્યો હતો જેમાં બિહારના એક મજદૂર દિલખુશનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક ઘાયલ થયા હતા સુપિયાના અલબાગના જેન્સ પેરના જવાહર નર્વોદય વિદ્યાલય પાસે અન્ય રાજ્યના ઘણા મજદૂરો રહે છે ગયા શુક્રવારે રાત્રે લગભગ મિનિટે આતંકવાદીઓ બહાર કામદારને નિશાન બનાવ્યા હતા ત્યાં ગ્રેનેડ ફેંકી તેમાં હુમલામાં બે કામદારો ઘાયલ થયા હતા બ્લાસ્ટનો નો વાત સાંભળીને આસપાસના અન્ય લોકો અને સુરક્ષા દળો જ્યારે ઘટના સ્થળે પહોંચી ગયા હતા તેઓ તાત્કાલિક ઇજાગ્રસ્ત કામદારોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસ આર્મી અને સીઆરપીએફના જવાનો સાથે સ્થળ અને તેની આસપાસના વિસ્તારોને ઘેરી લીધા હતા અને આતંકવાદીઓને પકડવા માટે ત્યાં એક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું છેલ્લા ચાર દિવસમાં કાશ્મીર ઘાટીમાં ટાર્ગેટ કિલિંગ હેઠળનો ચોથો હુમલો છે અને પહેલા મંગળવારે આતંકવાદીઓએ કાશ્મીરના ફુલગામ જિલ્લામાં કામ કરતી સાબાની મહિલા શિક્ષક એટલે કે રજની બાલાને ગોળી મારીને તેમની હત્યા કરવામાં આવી હતી બે દિવસ પછી એટલે કે ગુરુવારે આતંકવાદીઓએ ઇલાકાએ દેહાતી બેન્કમાં બેંક મેનેજર તરીકે કામ કરતાં રાજસ્થાનના રહેવાસી વિજયકુમારની હત્યા કરી હતી ત્યારે તે જ દિવસે રાત્રે આતંકવાદીઓએ ચંદુરામાં બે કામદારોને નિશાન બનાવ્યા હતા જેમાં એકનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે અન્ય ઘાયલ કામદારને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હવે ચોથા દિવસે એટલે કે શુક્રવારે મોડી રાત્રે આતંકવાદીઓએ સોપિયામાં મજદૂરો પર હુમલો કર્યો હતો આ વખતે આતંકવાદીઓએ રાત્રિના અંધારાનો ફાયદો ઉઠાવીને કામદારોને નિશાન બનાવ્યા હતા તેમની પર ગ્રેનેડ ફેંક્યા હતા જેમાં બે કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા તે જ સમયે એક વરિષ્ઠ અધિકારી એમણે જણાવ્યું હતું કે આ ટાર્ગેટ કિલિંગ જે સુરક્ષા દળો માટે એક પડકાર બની ગયું છે કારણ કે આ પડકારને ધ્યાનમાં લેવામાં આવી રહ્યો છે કારણ કે આ જે હુમલાખોરો છે કોઈ ટોચના આતંકવાદીઓ નથી પરંતુ તેમની સાથે જ કામ કરતા ઓવરગ્રાઉન્ડ રહીને વર્કર તરીકે કામ કરતા કામદારો છે જે સામાન્ય લોકોની વચ્ચે જ રહે છે જે હુમલો કરીને ફરીથી સામાન્ય લોકોની વચ્ચે સામેલ થઈ જાય છે એટલા માટે આ એમની માહિતી પ્રણાલીની સક્રિય કરી છે જે અધિકારીએ જણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે ટૂંક સમયમાં એમની પર કડક પગલાં લેવામાં આવશે પરંતુ હવે મોટો સવાલ એ છે કે જ્યારે સરકાર દ્વારા ત્રણસો સિત્યોતેરની કલમ હટાવવામાં આવી હતી ત્યારે સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઓગણીસો નેવના દાયકામાં જે પણ કાશ્મીરી પંડિત જે કાશ્મીર છોડીને ભાગી ગયા છે અથવા જેમને ભગાડવામાં આવ્યા છે આ ત્રણસો સિત્તેર હટ્યા પછી તેમને ફરીથી કાશ્મીરમાં પુનઃસ્થાપિત કરવામાં આવશે એક તરફ સરકાર જે છે કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાં પુનઃસ્થાપિત કરવાની વાત કરી રહી છે તો બીજી તરફ કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોનું ટાર્ગેટ કિલિંગ કરવામાં આવી રહ્યું છે આ ટાર્ગેટ કિલિંગ એટલે કે લોકોને શોધી શોધીને મારવામાં આવી રહ્યા છે કાશ્મીરી પંડિતોને ફરીથી શોધી શોધીને મારવામાં આવી રહ્યા છે તો હવે જોવાનું એ છે કે આ મુદ્દે સરકાર આગળ શું એક્શન પ્લાન અપનાવે છે કારણ કે હવે કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેર હટી ચૂકી છે ફરીથી કાશ્મીરી પંડિતો ઉપર અત્યાચાર વધવાના શરૂ થઈ ગયા છે તો મિત્રો આ જે કાશ્મીરમાં એક બાદ એક ટાર્ગેટ કિલિંગ થઈ રહ્યા છે જેના ચાર હુમલા ઓલરેડી થઈ ચૂક્યા છે તો આ ટાર્ગેટ કિંગ વિશે તમારી શું અભિપ્રાય છે તમે કોમેન્ટમાં જરૂર લખીને અમને જણાવજો આવા જ અવનવા વિડિયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો ફરીથી મળીશું આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપો ધન્યવાદ અગર તમે આ વિડિયો ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ફોલો કરવાનું ચૂકશો નહીં અને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે